આવતીકાલથી મારા નામ પાછળ તમારું નામ જોડાશે. સપ્તપદીના સાત ફેરા આવતીકાલથી હંમેશ માટે મારામાં વળાઈ જવાના છે. કાલથી શરૂ થતી જિંદગીના આંગણે મારે ક્યારેય ન કરમાય એવું તોરણ બાંધવાનું છે. નવલકથાનો પ્રારંભ રોમાંચક જરૂર હોય છે, પણ સાચા લેખકે તો આ નવલકથાનો રોમાંચ અંત સુધી જાળવી રાખવાનો હોય છે. તમને પહેલી જ વાર ફોટામાં જોયા એ તરત જ અંદરથી કંઈક લાગવા લાગેલું. આશા તો ત્યારે બંધાઈ જ્યારે મારી હામાં તમારી હા પડી. ફોટામાં પણ તમે કંઈક કહેતા હોય એવું લાગતું. તમારો ફોટો જ્યારે કાન આગળ ધર્યો તો એમાં મને સંભળાઈ હતી ઝરણાની ઉછળકૂદ કરતી રવાની, ફૂલ અને ફોરમની શરણાઈ, મૂર પીંછની હળવાશ, અન્યાય વગર રમત રમવાની આતુરતા. મારે હું ને છોડીને અમેમાં પ્રવેશ કરવાનો છે અને અમેમાંથી મા બાપને સાથે લઈને આપણેમાં. આખો એ સંબંધ ભાવાત્મક હશે. શેરબજારનો ભાવાંક આમાં કામ નથી આવતો. આમાં કામ આવે છે નિખાલસતા, સ્મૃતિ, ત્યાગ, વારસામાં મળેલા સંસ્કાર. હવે મારે તમારા આંટેલા રસ્તા પર ચાલવાનું છે. ભલે ને એ રસ્તો રાજમાર્ગ જેવો રૂઆબદાર ન પણ હોય, પણ કેડીની સમૃદ્ધતા કંઈ ઓછી નથી હોતી. એમાં હોય છે સાથે ચાલનારાનો વિશ્વાસ. આમે આપણો રસ્તો વન વે ટ્રાફિક જેવો ચક્કાજામ તો નહીં હોય. રસ્તાના આવન જાવનના નિયમો આપણી મુખ સાબિતીથી સમજાઈ જશે. પ્રભુતામાં પગલા પાડવાની ઘટના એટલે પરમેશ્વર જેવા પતિમાં ઓગળવાની ઘટના. મારે દીકરી મટીને પત્ની બનવાનું છે, પણ પત્ની બન્યા પછી પ્રિયતામાં બનવું ઘણું અઘરું હોય છે. પણ એ મારી મજબૂરી નહીં હોય, પણ જવાબદારી હશે. એમાં હશે આંખોએ જોયેલી ચમક, આપણે મિલાવેલા હાથનો સ્પર્શ અને નાનું પડતું આકાશ. તમને પ્રેમ કરવાનો અર્થ એટલો જ કે તમારી સાથે વૃદ્ધ થવા સહમત થવું. આ સંમતિ એટલે જ આપણા શ્વાસ લેવાની સાબિતી, એકબીજાને મનોમન અને તનોતન અપનાવી લેવાની સંગતિ. આવતીકાલથી થશે મારો તમારામાં સમાવેશ. તમને ગમશે ને આ પ્રણયનો પ્રથમ પરિવેશ? જવાબ માટે રાહ જોતી તમારી ધનારી પત્ની.